ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું મેથી અને બાજરીના ગોટા તો ફ્રેન્ડ્સ આ ગોટા બનાવવા માટે કોઈ વધારાની ઝંઝટની જરૂર નથી અને આ ગોટા એક વખત બનાવી લીધા તો વીકમાં ચાર વખત તમારે આ ગોટાની ફરમાઈશ આવશે તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવી મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા પરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા મેથી બાજરીના ગોટા બનાવશું મેથી બાજરીના ગોટા બનાવતા પહેલાં આપણે ગોટા ઉમેરવા માટે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લેશું જેના માટે મેં અહીંયા છથી સાત કડી સૂકું લસણ લીધેલું છે આપણે લીલા લસણનો પણ ઉપયોગ કરીશું પણ સૂકા લસણની ફ્લેવર આ ગોટામાં બહુ સરસ આવશે સાથે એક ટુકડો આદુનો પણ કટકા કરી અને ઉમેરી દેશું અને ત્રણથી ચાર લીલા મરચાં પણ આ રીતે સમારી અને મિક્સર જારમાં ઉમેરી દેસું તો ફ્રેન્ડ્સ આજ સુધી તમે મેથી અને ચણાના લોટના ગોટા તો અનેક વખત બનાવ્યા હશે પણ આ મેથી બાજરીના ગોટાનો સ્વાદ કંઈક અલગ જ આવે છે તો આપણે મિક્સર જારમાં ઉમેરેલી સામગ્રી પીસી લેશું અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો એક પ્લેટમાં કાઢી લેશું આદુ મરચાં લસણની પેસ્ટ સાઈડ પર રાખી દઈશું અને ગોટા માટેનું ખીરું તૈયાર કરશું જેના માટે એક મિક્સિંગ બાઉલ લીધેલું છે બાઉલમાં એક કપ બાજરાનો લોટ ઉમેરશું સાથે જ વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ ઉમેરશું ચણાનો લોટ ખાલી બાઇન્ડિંગ માટે જ આપણે ઉમેરવાનો છે એટલે ચણાનો લોટનું પ્રમાણ ઓછું રાખેલું છે સાથે માત્ર બે ચમચી જેટલો જ રવો ઉમેરશું રવો ઉમેરવાથી આ ગોટા એકદમ સરસ જાળીદાર બનશે અને બાજરાની લોટ સાથે દહીંનું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે એટલે અડધો કપ દહીં પણ ઉમેરી દેસું તમે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ કરીને પણ આ ખીરું તૈયાર કરી શકો છો હવે એક કપ બારીક સમારેલી મેથી ઉમેરશું સાથે બે ચમચી જેટલું લીલું લસણ નાની લીલી ડુંગળી સમારેલી છે એ ઉમેરી દઈશું જે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ કરેલી છે એ પેસ્ટમાંથી એક ચમચી આપણે પેસ્ટ ઉમેરશું અને આગળની પેસ્ટ આપણે ઇન્સ્ટન્ટ ચટણી બનાવવાની છે એના માટે રાખશું સાથે એક ચમચી જેટલા ધાણાના કુરિયા ઉમેરું છું ધાણાના કુરિયાની જગ્યાએ તમે સૂકા ધાણા અધકચરા વાટીને ઉમેરી શકો છો અડધી ચમચી જેટલો અજમો હાથેથી ચોડીને ઉમેરી દેશું અડધી ચમચી જેટલા બારીક વાટેલા મરી છે એ ઉમેરી દઈશું અત્યારે આપણે આ ગોટામાં સામગ્રી બધી ઉમેરેલી છે એ શરીરને ગરમાવો આપે એવી છે એટલા માટે અત્યારે શિયાળામાં મળતી આ બધી સામગ્રીનો ઉપયોગ કરી બાજરી મેથીના ગોટા બનાવવાના છે અને સાથે થોડી ફ્રેશ સમારેલી કોથમરી પણ ઉમેરી દેસું હવે મસાલા ખરશું તો મસાલામાં અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હિંગ ઉમેરશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને એક વખત બધી જ સામગ્રી મિક્સ કરી લેશું આ ગોટા એટલા સરસ સ્વાદિષ્ટ તૈયાર થાય છે કે જે લોકો લીલી મેથી અને બાજરી ખાવાનું અવોઈડ કરતા હશે એ લોકોને પણ આ ગોટા ખૂબ જ પસંદ આવશે અહીંયા બધી જ સામગ્રી આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે હવે જરૂર પૂરતું પાણી ઉમેરી અને ખીરું તૈયાર કરશું એકી સાથે પાણી નહીં ઉમેરીએ અહીંયા ભજીયાનું ખીરું તૈયાર થઈ ગયું છે અને મેં અત્યારે આ રીતના થીક ખીરું કરેલું છે વધારે ઢીલું નથી રાખવાનું હવે આપણે ખીરું ઢાંકી અને સાઈડ પર રાખી દઈશું જેથી ખીરામાં ઉમેરેલો રવો અને ચણાનો લોટ એકદમ સારી રીતે સેટ થઈ જાય હવે આપણે આ ખીરું સેટ થાય ત્યાં સુધીમાં ભજીયા સાથે ખાવા માટેની ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર કરી લઈએ તો ચટણી બનાવવા માટે અહીંયા ઘરનું જમાવેલું મેં અડધો કપ દહીં લીધેલું છે પહેલાં તો દહીંને સારી રીતે ફેટી લેશું અહીં દહીં ફેટી લીધા પછી એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ ગયું છે હવે જે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરીને રાખેલી છે એમાંથી અડધી ચમચી પેસ્ટ આપણે દહીંમાં ઉમેરશું સાથે થોડા ફ્રેશ ધાણા ઉમેરશું સ્વાદ પ્રમાણે મીઠું ચપટી જેટલું ધાણાજીરું પાવડર ચમચી જેટલું જ લાલ મરચું પાવડર અને સાથે એક ચમચી ખાંડ ઉમેરશું બધું જ એકદમ સરસ મિક્સ કરી લેશું તો આપણે ગોટા સાથે ખાવા માટેની ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર થઈ ગઈ છે ચટણી સાઈડ પર મૂકી દેસું અને આપણું ખીરું જોઈ લઈએ અહીંયા ખીરું પણ એકદમ સરસ સેટ થઈ ગયું છે તો ભજીયા એકદમ સોફ્ટ અને જાળીદાર બને એ માટે વન ફોર્ટી સ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરશું ઉપર અડધા લીંબુનો રસ ઉમેરશું લીંબુનો રસ ઉમેરવાથી સોડા એક્ટિવેટ તો થશે પણ ભજીયા પણ તેલ ભરાયા વગરના એકદમ કોરા તૈયાર થશે હવે બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ભજીયાનું ખીરું તમે હાથેથી આ રીતે ભજીયા પાડી શકો એટલું ઢીલું હોવું જોઈએ હવે ભજીયા તળવા માટે તેલ પણ ગરમ કરવા મૂકી દઈએ અહીંયા ભજીયા તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે તો તેલમાંથી આપણે બે ચમચી જેટલું તેલ તૈયાર કરેલા બેટરમાં ઉમેરશું આ રીતે આપણે બેટરમાં તેલ ઉમેરવાથી ભજીયા ઠંડા થયા પછી પણ એકદમ સરસ સોફ્ટ રહે છે તેલ સારી રીતે મિક્સ કરી લેવાનું હવે અહીંયા ભજીયા બનાવવા માટેનું સરસ તેલ ગરમ થઈ ગયું છે તો ગરમ થયેલા તેલમાં નાની સાઇઝના ગોટા ઉતારશું એકી સાથે તેલમાં જેટલા આવે એટલા ગોટા અત્યારે મેં મૂકી દીધા છે હવે તમે જુઓ કે જેમ જેમ આપણા ગોટા તળાવવા માંડ્યા છે એમ તરત જ ઉપર આવવા માંડ્યા છે મીન્સ કે આ ગોટા અંદરથી એકદમ ફ્લપી અને સોફ્ટ તૈયાર થયેલા છે અહીંયા જુઓ કે આપણા ગોટા એકદમ સરસ તળાઈ ગયા છે અને લાઈટ ગોલ્ડન કલર પણ આવી ગયો છે તળાયેલા ગોટા એક્સ્ટ્રા તેલ ની અને તેલમાંથી બહાર કાઢી લેશું અને તમે જોઈ શકો છો કે એકદમ ઓઈલ ફ્રી એવા આપણા ગોટા તૈયાર થયા છે ગોટા ઉપર બિલકુલ તેલ નથી રહેલું તૈયાર તળાયેલા ગોટા એક પ્લેટમાં લઈ લેશું અને આ જ રીતે બાકીના બધા ગોટા તૈયાર કરી લેશું તો અહીંયા આપણા મસ્ત મજાના ગોટા તૈયાર થઈ ગયા છે સર્વ કરી દેસું તો અહીંયા જુઓ કે પોચા રૂ જેવા અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા જાળીદાર એવા આપણા લીલી મેથી લીલું લસણ લીલી ડુંગળી અને બાજરાના કોમ્બિનેશન સાથે બનેલા એકદમ સ્વાદિષ્ટ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મેથી બાજરીના ગોટા તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી જ ટિપ્સ સાથે બનેલા પોચા રૂજેવા મેથી બાજરીના ગોટાની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ